આમ તો આપણે એવું કહીએ છીએ કે પ્રમાણિકતાની કોઈ કિંમત નથી પરંતુ સાવ તેવું પણ નથી પ્રમાણિકતાની ચોક્કસ કિંમત છે અને પ્રમાણિકતાનું આકલન પણ થાય છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત દયાળ ગુજરાતની અંદર જે સરકારી પરીક્ષાઓ થઈ રહી છે અને જે રીતના પેપરો ફૂટી રહ્યા છે તેના કારણે બહુ સ્વાભાવિક છે કે એક નિરાશાનો માહોલ હતો ગરીબ હોય કે મધ્યમ વર્ગ હોય કે ધનિક વિદ્યાર્થી હોય મહેનત તો બધા જ સરખી કરે છે પરંતુ પરીક્ષાના દિવસે જ ખબર પડે કે પેપર ફૂટી ગયું છે આવું એકાદ બે વખત નથી બન્યું આવું અઢારથી બાવીસ વખત બન્યું છે ગુજરાતમાં જે રીતના સરકારી પરીક્ષાઓના પેપર ફૂટી રહ્યા હતા તેના કારણે માત્ર પરીક્ષા આપનાર જ ચિંતામાં કે નિરાશામાં નહોતા ખુદ સરકાર પણ નિરાશામાં આવી ગઈ હતી કારણ કે સરકારની આબરૂનો સવાલ પણ હતો પરંતુ હવે સરકારની આબરૂ બચે અને પરીક્ષા નિર્વિઘ્ન પૂર્ણ થાય પેપર ન ફૂટે તેની વ્યવસ્થા સરકારે કરી છે એક સારા સમાચાર ગુજરાતના યુવાનોને મળી રહ્યા છે ગુજરાત સરકારે પંચાયત પસંદગી મંડળના ચેરમેન તરીકે હસમુખ પટેલની નિયુક્તિ કરી છે આ હસમુખ પટેલ એટલે આઈપીએસ હસમુખ પટેલ જેમણે લોકરક્ષકની પરીક્ષાઓ ખૂબ સારી રીતના પાર પાડી કોઈ પણ વિઘ્ન ન આવ્યું એટલું જ નહીં આખી પરીક્ષાની પદ્ધતિ ઉપર કે પરીક્ષાની કાર્યવાહી દરમિયાન કોઈને પણ ક્યાંય શંકા જાય અથવા ભ્રષ્ટાચાર થયો છે તેવો વિચાર પણ ન આવે તેવી વ્યવસ્થા તેમણે ઊભી કરી કોણ છે આ આઈપીએસ અધિકારી હસમુખ પટેલ તેના વિશે પણ જાણીએ આમ તો હસમુખ પટેલનો પરિચય આપવાની જરૂર નથી કારણ કે ગુજરાતના બધા જ યુવાનો તેમને ઓળખે છે અને તેમના કામથી પરિચિત છે ઓગણીસો ત્રાણુંની બેચના આઈપીએસ અધિકારી ગુજરાતી અધિકારી છે અને એક સંવેદનશીલ માણસ પણ છે પરંતુ હસમુખ પટેલ જે રીતના હસમુખ પટેલ રહ્યા તેની પાછળ એક વ્યક્તિનું બહુ મોટું યોગદાન છે અને તે છે હસમુખ પટેલના ધોરણ દસમાના શિક્ષક આરજે પટેલ આ આરજે પટેલ શિક્ષકે ધોરણ દસમામાં ભણતા હસમુખ પટેલને સાહિત્યનો ચસ્કો લગાડ્યો અને હસમુખ પટેલનું જીવન બદલાયું એન્જિનિયરિંગમાં અભ્યાસ કરનાર હસમુખ પટેલે વડોદરામાં ત્યાં ખૂબ વાંચ્યું અને વાંચને તેમને માણસ બનવા માટે મજબૂર કર્યા તેમનામાં રહેલા માણસને તેમણે જીવંત રાખ્યો તેઓ સાહિત્યના પણ માણસ છે ખાખી વર્દીમાં રહેતા હસમુખ પટેલ સાહિત્યના માણસ છે એવી બહુ ઓછા લોકોને ખબર છે પરંતુ હસમુખ પટેલ એવું કહે છે કે તેમની અંદર જે માણસ જીવતો રહ્યો એનું કારણ છે તેમના શિક્ષક આરજે પટેલ કારણ કે આરજે પટેલે તેમને વાંચવાનું શીખવ્યું તેમને સાહિત્યનો રંગ લગાડ્યો ઇન્ડિયન પોલીસ સર્વિસનો હિસ્સો થયા પછી તેમણે બહુ મહત્ત્વની કામગીરી ગુજરાત પોલીસની અંદર કરી છે તેમની જે કામ કરવાની પદ્ધતિ છે સ્વાભાવિક છે તેમની કામ કરવાની પદ્ધતિ પૈસાથી પર છે એટલે ગુજરાત પોલીસના ઘણા બધા અધિકારીઓ તેમને પસંદ કરતા નથી અને ખાનગીમાં તેમની ટીકા પણ કરે છે પરંતુ સરકારને જ્યારે જ્યારે આબરૂ બચાવવાની ઈચ્છા થઈ અથવા વિચાર આવ્યો ત્યારે હસમુખ પટેલને મૂકવા પડ્યા છે એન્ટી કરપ્શન બ્યુરો હોય કે પછી સ્ટેટ મોનિટરિંગ સેલ હોય કે લોકરક્ષક દળની પરીક્ષા હોય તમારે હસમુખ પટેલનો ઉપયોગ કરવો પડ્યો છે હસમુખ પટેલને હવે પંચાયત પસંદગી મંડળના ચેરમેન બનાવવામાં આવ્યા છે હવે તમે અને હું એવું દાવા સાથે કહી શકીએ છીએ કે હવે પેપર ફૂટશે નહીં કારણ કે હવે પેપર ફૂટ્યું તો ખેર નથી હવે પરીક્ષા સારી રીતના થશે તેવું હસમુખ પટેલે દાવો પણ કર્યો છે અને એપ્રિલ મહિનામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા ફરી વખત યોજવામાં આવશે તો આ પ્રકારના ગુજરાતી અધિકારીઓ આઈપીએસ સર્વિસમાં પણ છે જેમને જેમની સાથે વાત કરવાનું અને જેમની કદર કરવાનું આપણને મન થાય નવજીવન ન્યૂઝ હસમુખ પટેલને નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવે છે નમસ્કાર